नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय विज्ञान अने टेक्नोलॉजी पाठ बे प्राणियों में पोषण। विद्यार्थी मित्रों, आखा वीडियो दरमियान तमारे तमारी आइडियल तमारी साथे राखवानी रहेशे। अने जे कोई विद्यार्थी होय अगाउना वीडियो न जोयेला होय तो सौ प्रथम ते जोई लेवा, त्यारबाद आ वीडियो जोवो। तो चालो शुरुआत करिए। विद्यार्थी मित्रों, आपणे 10 प्रश्नों सुधी चर्चा करी गया छीए, हवे आगळना प्रश्ननी अही चर्चा करिए। तो चालो जोईए शुं छे आगळनो टॉपिक। तो के मनुष्यमां पाचन, कोनामां? मनुष्यमां पाचन कई रीते थाय छे, तेनी क्रिया कई रीते होय छे, सेना द्वारा थाय छे, तेनी बधी माहिती आपणे अही मेळवानी छे। तो प्रश्न 11, पाचन मार्ग एटले शुं? शुं पूछे छे के पाचन मार्ग एटले शुं? तो के पाचन मार्ग मुख गुहा थी शुरू करीने मळ द्वारमां अंत पामे छे। जे पाचन मार्ग छे मनुष्यमां, ते क्यांथी? मुख गुहा थी, एटले के मुख थी शुरू करीने क्यां अंत पामे छे? मळ द्वारमां अंत पामे छे। आ मार्गने मुख गुहा, अन्ननळी, जठर, नानुं आंतरडुं, मोटुं आंतरडुं, मळाशય अने मळ द्वारमां विभाजित करવામાં આવે છે। આ જે માર્ગ છે ક્યાંથી ક્યાં સુધીનો? તો કે મુખ ગુહાથી શરૂ કરીને જે મળ દ્વાર સુધીનો આખો જે માર્ગ, આખો જે રસ્તો છે, તેને કોના દ્વારા વિભાજિત કરવામાં આવે છે? તો કે મુખ ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળ દ્વારમાં વિભાજિત કરવામાં આવે છે। અને આ બધા ભાગો ભેગા મળીને પાચન માર્ગની રચના કરે છે। આ જે બધા ભાગોના આપણે જે નામ જોયા, તે બધા ભાગો છે તે ભેગા મળીને શેની? તો કે પાચન માર્ગની રચના કરે છે। પ્રશ્ન 12, નીચેની આકૃતિમાં પાચન અંગોના નામ લખીને નામ નિર્દેશન કરો। એટલે કે અહીં આપણને આકૃતિ આપી છે અને એમાં આપણે જે ભાગ દર્શાવેલા છે તેના આપણે નામ આપવાના છે। તો ઉપરથી શરૂઆત કરતા જઈએ તો શરૂઆતમાં છે તે શું છે? મુખ ગુહા, એટલે કે જ્યાંથી આપણે ખોરાક છે તે દાખલ કરીએ છીએ તે। પછી બીજું શું છે? તો કે લાળ ગ્રંથિ। શું છે? લાળ ગ્રંથિ। પછી આગળ વધીએ તો શું છે? જઠર। શું છે? જઠર। એની પછી જે આપેલું છે તે શું છે? સ્વાદુપિંડ। શું છે? સ્વાદુપિંડ। એની આગળ જોવા જઈએ તો શું છે? નાનું આંતરડું। શું આપેલું છે? નાનું આંતરડું। એની પછી શું આપેલું છે? મોટું આંતરડું। શું આપેલું છે? મોટું આંતરડું। તેની પછી શું આપેલું છે? મળાશય। શું આપેલું છે? મળાશય। અને અંતે શું આપેલું છે? મળ દ્વાર। શું આપેલું છે? મળ દ્વાર। એટલે અહીં આપણે તમે જોઈ શકો છો જે આપણને આ જે નામ આપેલા છે, જે શરીરની રચના આપણી છે, તેમાં જે આપણે આ નામ જોયા કયા? મુખ ગુહા, લાળ ગ્રંથિ, જઠર, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળ દ્વાર। આ જે તમે બધા અંગો જોઈ શકો છો તે અંગો છે એ આપણને શેના માટે? તો કે ખોરાકના પાચન માટે મદદ કરે છે। શેના માટે મદદ કરે છે? તો કે ખોરાકના પાચન, ખોરાકને ગ્રહણ કરવાથી તેની પાચન ક્રિયા આખી થઈ જાય ત્યાં સુધી, ખોરાકનો આપણે બહાર નિકાલ કરી દઈએ ત્યાં સુધીના અંગો આપણને અહીં દર્શાવેલા છે। પ્રશ્ન 13, પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને ખાલી જગ્યા રચે છે? શું પૂછે છે? કે પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને ખાલી જગ્યા રચે છે, તો તેમાં શું જવાબ આવશે? ડી, પાચન તંત્ર। કેમ? તો કે જે પાચન માર્ગ હોય છે અને પાચક ગ્રંથિઓ, એટલે કે જે મદદરૂપ થાય છે, તે બંને સાથે મળીને શેની રચના કરે છે? પાચન તંત્રની રચના કરે છે। પ્રશ્ન 14, ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો સામાન્ય વાત છે, આપણે ખોરાક ગ્રહણ જ્યાંથી કરતા હોઈએ ત્યાંથી થતું હોય। કેમ? તો કે ખોરાક હજી ગ્રહણ જ ન કરેલો હોય તો બીજી કોઈ જગ્યાએથી શરૂઆત થવાની નથી। તો આમાં શું જવાબ આવશે? બી, મો। સામાન્ય વાત છે, આપણે ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી કરીએ છીએ? મો દ્વારા। પહેલાં આપણે મો દ્વારા ખોરાક ખાઈએ છીએ, પછી પાચનની શરૂઆત થાય છે। અને ખોરાકમાં પાચનની શરૂઆત મો દ્વારા થાય છે। પ્રશ્ન 15,
व्याख्या आपो। अंतःग्रहण, अंतःग्रहण एटले शुं? तो के खोराक ने शरीर नी अंदर लेवानी प्रक्रिया ने अंतःग्रहण कहेवाय छे। कोने कहेवाय अंतःग्रहण? तो के खोराक ने शरीर नी अंदर लेवानी जे प्रक्रिया छे, खोराक आपणे शरीर नी अंदर दाखल करीए छीए, अंदर लईए छीए, ते प्रक्रिया ने कई प्रक्रिया कहेवाय छे? अंतःग्रहण कहेवाय छे। शुं कहेवाय छे? अंतःग्रहण कहेवाय छे। प्रश्न 16, आपणे दात वडे खोराक चावीए छीए, खरुं के खोटुं? तो के खरुं, आपणने ख्याल छे आपणे खोराक मोंमां दाखल करीए पछी चावीए छीए, तो ते सेना द्वारा चावीए छीए? दात वडे। सेना वडे? दात वडे। एटले आपणे दात वडे खोराक चावीए छीए, तो आमां खरुं। प्रश्न 17, दरेक दातना मूळ ए खाली जग्यामां अलग खाडामां होय छे, तो आमां शुं जवाब आवशे? सी, पेढा। दरेक दातना मूळ होय छे ए पेढामां अलग खाडामां होय छे। सेमां? पेढामां अलग खाडामां होय छे। प्रश्न 18, व्याख्या आपो। दूधिया दात, सेनी व्याख्या आपवानी छे? दूधिया दात अथवा तो दूधिया दात कोने कहेवाય છે? તો કે પ્રથમ સમૂહના દાંત શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે। પ્રથમ સમૂહના દાંત એટલે કે શરૂઆતના જે દાંત હોય છે તે શેના દરમિયાન? તો કે શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે અને 6-8 વર્ષની ઉંમરે પડી જાય છે, તેઓને દૂધિયા દાંત કહે છે। આપણે જાતે પણ અનુભવ કરેલો હોય છે, 6-8 વર્ષ અથવા તો જે આપણે થોડા મોટા થઈએ ત્યારે આપણે જે દાંત હોય છે તે શું થાય છે? અમુક ઉંમરે દાંત છે તે પડી જાય છે, એટલે તેને શું કહે છે? દૂધિયા દાંત કહે છે। પ્રશ્ન 19, ખાલી જગ્યા જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો ઉંમર થતાં અને દાંતનો રોગ થતાં પડી જાય છે, તો આમાં શું જવાબ આવશે? બી, કાયમી દાંત। તો કે જે કાયમી દાંત છે તે જીવનકાળ દરમિયાન રહે છે અથવા ઉંમર થતાં અથવા તો દાંતનો રોગ થતાં તે પડી જાય છે, બાકી તે પડતા નથી। કાયમી દાંત એટલે કે હંમેશ માટે જે રહેલા દાંત હોય છે તે આખા જીવનકાળ દરમિયાન રહે છે, અથવા તો જ્યારે ઉંમર ખૂબ જ વધી જાય અથવા તો દાંતનો કોઈ રોગ થાય તો જ તે પડે છે, નહીંતર તે પડતા નથી। એટલે તે કેવા દાંત કહેવાય છે? કાયમી દાંત। એટલે કાયમી દાંત જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો ઉંમર થતાં અને દાંતનો રોગ થતાં પડી જાય છે। પ્રશ્ન 20, આપણા દાંત દેખાવમાં અને કાર્યોમાં એક જ જેવા હોય છે, ખરું કે ખોટું? તો કે ખોટું, સામાન્ય વાત છે। શું? તો કે જેવું દેખાય તેવું હોતું નથી। આપણા દાંત જે છે તે દેખાવમાં જેવા હોય છે તે એવું જરૂરી નથી કે દેખાવમાં જે હોય છે તો તે બધા જ કાર્યો કરી શકે, એટલે જે દેખાય તેવું હોતું નથી। એટલે આપણા દાંત દેખાવમાં અને કાર્યોમાં એક જ જેવા હોતા નથી। પ્રશ્ન 21, આપણા મોંમાં કુલ ખાલી જગ્યા છેદક દાંત હોય છે, તો એમાં શું જવાબ આવશે? સી, 8। આપણા મોંમાં કુલ 8 છેદક દાંત હોય છે। કેટલા છેદક દાંત હોય છે? 8। પ્રશ્ન 22, ખોરાક ચીરવા અને ફાડવા માટે વપરાતા દાંતની સંખ્યા ખાલી જગ્યા? તો કે એમાં શું જવાબ આવશે? 4। કે ખોરાક ચીરવા અને ફાડવા માટે વપરાતા દાંતની સંખ્યા કેટલી છે? 4। જે 4 દાંત છે તે ખોરાક ચીરવા અને ફાડવા માટે વપરાય છે। પ્રશ્ન 23, નીચેના જડબામાં અગ્ર દાઢની સંખ્યા જણાવો। ક્યાં? નીચેના, નીચેના જડબામાં અગ્ર દાઢની સંખ્યા જણાવો, તો તેમાં શું જવાબ આવશે? બી, 4। કે જે 4 દાંત છે અને જે 4 દાંત હોય છે તે નીચેના જડબામાં અગ્ર દાઢ, અગ્ર દાઢ એટલે દાઢ એટલે કે આગળનો જે આપણે જે દાઢ છે એ આપણે જોયેલી હોય છે, એટલે નીચેના જડબામાં અગ્ર દાઢની સંખ્યા કેટલી હોય છે? 4 હોય છે। નીચેના જડબામાં અગ્ર દાઢની સંખ્યા 4 હોય છે। પ્રશ્ન 24, ખોરાક ચાવવા અને ભરડવા માટે વપરાતા દાંતની સંખ્યા કેટલી છે? તો કે તેમાં શું જવાબ આવશે? ડી, 20।
કે ખોરાક ચાવવા અને ભરડવા માટે જે દાંતની સંખ્યા છે તે કેટલી છે 20 છે જે 20 દાંત હોય છે તે ખોરાક ચાવવા અને ભરડવા માટે વપરાય છે પ્રશ્ન 25 ટૂંક નોંધ લખો દાંતનો સડો એટલે કે દાંતમાં જે સડો સમાઈ જાય છે જે દાંતમાં જે સડો હોય છે તેની આપણે અહીં ટૂંક નોંધ આપવાની છે વ્યવસ્થિત ધ્યાન આપજો શું કહે છે કે સામાન્ય રીતે મોમાં બેક્ટેરિયા રહેલા હોય છે સામાન્ય રીતે દરેક જે મનુષ્ય હોય છે તેના મોમાં શું રહેલું હોય છે બેક્ટેરિયાઓ તો રહેલા જ હોય છે પરંતુ તે આપણને નુકસાન કરતા નથી પરંતુ તે આપણને શું તો કે નુકસાન કરતા હોતા નથી જે બેક્ટેરિયા રહેલા હોય છે તે હોય જ છે બધા મનુષ્યમાં પણ તે નુકસાન કરે તેવા હોતા નથી જો આપણે ખોરાક આરોગ્યા પછી દાંતને સાફ ન કરીએ તો ઘણા હાનિકારક બેક્ટેરિયા તેમાં વસવાટ કરે છે અને વૃદ્ધિ પામે છે શું કહે છે કે જો આપણે ખોરાક આરોગ્યા પછી એટલે કે ખોરાક ગ્રહણ કર્યા પછી દાંતને સાફ ન કરીએ તો ઘણા હાનિકારક બેક્ટેરિયા એટલે કે નુકસાન કરે તેવા બેક્ટેરિયા તેમાં વસવાટ કરે છે એટલે કે તેમાં રહેવા લાગે છે અને વૃદ્ધિ પામે છે એટલે કે બેક્ટેરિયામાં વધારો પણ થાય છે ક્યારે તો કે જે આપણે ખોરાક આરોગ્યા પછી એટલે કે ખોરાક ગ્રહણ કર્યા પછી ખોરાક ખાધા પછી દાંતને સાફ ન કરીએ તો ઘણા હાનિકારક એટલે કે નુકસાન કરતા હોય તેવા બેક્ટેરિયા તેમાં વસવાટ કરે છે એટલે કે રહેવા લાગે છે અને વૃદ્ધિ પામે છે આ બેક્ટેરિયા ખોરાકમાં બચી ગયેલ શર્કરાને તોડે છે અને એસિડને મુક્ત કરે છે આ જે બેક્ટેરિયાઓ રહેલા હોય છે તે ખોરાકમાં બચી ગયેલ શર્કરાને શું કરે છે તોડે છે અને સાથે સાથે એસિડને મુક્ત કરે છે એટલે કે એસિડ છૂટું પાડે છે એસિડમાં વધારો કરે છે એસિડ ધીમે ધીમે દાંતને નુકસાન કરે છે અને જેને દાંતનો સડો કહેવાય છે આ બેક્ટેરિયા દ્વારા જે શર્કરાને તોડે છે અને એસિડ મુક્ત કરે છે તે એસિડ શું કરે છે તો કે ધીમે ધીમે દાંત હોય છે તેને શું કરે છે નુકસાન કરે છે નુકસાન પહોંચાડે છે અને જેને શું કહેવામાં આવે છે દાંતનો સડો કહેવાય છે શું કહેવાય છે દાંતનો સડો કહેવાય છે જો તેને સમયસર સારવાર ન આપવામાં આવે તો તે દાંતનો દુખાવો પ્રેરે છે અને પરિણામે દાંત નાશ પામે છે જો એસિડમાં વધારો થતો હોય અને દાંતના સડાની શરૂઆત હોય તો તેને સમયસર સારવાર આપણે ન કરાવીએ શરૂઆતમાં થઈ ગયું હોય તો ત્યારે જ સારવાર ન કરાવીએ તો શું થાય છે તો કે તે દાંતમાં દુખાવો પ્રેરે છે એટલે કે દાંતમાં છે તે વધારે પ્રમાણમાં આપણને દુખે છે દુખાવો થાય છે અને પરિણામે જે દાંત હોય છે તે શું થાય છે નાશ પામે છે અને વધારે સમય સુધી જો તમે સારવાર ન કરાવો તો અંતે જે દાંત હોય છે તે શું કરે છે નાશ પામે છે ચોકલેટ મીઠાઈ ઠંડા પીણા અને ખાંડની પેદાશો અને ઘણા દૂષણો દાંતનો સડો પ્રેરે છે એટલે કે દાંતનો સડો કેવી રીતે થાય છે તો કે આપણે ખોરાક તરીકે વધારે પ્રમાણમાં ચોકલેટ મીઠાઈ ઠંડા પીણા અથવા તો ખાંડની પેદાશો અથવા તો ગળી પેદાશો છે જે આપણે એનો ઉપયોગ કરીએ તેના લીધે શું થાય છે તો કે દાંતનો સડો થાય છે અને ઘણા દૂષણો પણ છે જે દાંતનો સડો પ્રેરે છે એટલે કે દાંતનો સડો ઉત્પન્ન કરે છે એટલે દાંતનો સડો થાય તો શરૂઆતમાં તેની સારવાર કરાવી લેવી જોઈએ તેને વધારે જે છે તે વધારે દુખાવો થાય અથવા તો જે આપણો દાંત છે તે સંપૂર્ણપણે નાશ પામે ત્યાં સુધી રાહ જોવી જોઈએ નહીં શરૂઆત હોય ત્યાં જ આપણે તેની વ્યવસ્થિત સારવાર કરાવી લેવી જોઈએ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોના 11 થી 25 સુધીના પ્રશ્નો તમારે વ્યવસ્થિત રીતે તમારી આઈડિયલમાં લખી લેવાના રહેશે અને જે કોઈ વિદ્યાર્થીઓને આગળના વિડીયો બાકી હોય અને તે કાર્ય બાકી હોય તો તે પણ પૂર્ણ કરવાનું રહેશે અને બીજું જે તમને વધારાનું હોમવર્ક આપવામાં આવે તે પણ તમારે વ્યવસ્થિત રીતે કરવાનું રહેશે હવે આપણે આગળના વિડીયોમાં મળીશું